हेलो विद्यार्थी मित्रों, हवे आपने दिल्ली सलंतर नी अंदर भाग बे नी अंदर आपने जोवानुं छे किल्ला अने अन्य बांधकाम जे दिल्ली सलंतर नी स्थापना थई अने भारत नी अंदर घणा बधा जे किल्लाओ छे ए निर्माण पाम्या। हवे ए किल्लाना निर्माण पाछळनुं कारण अने केवी रीतना अने कोना द्वारा छे અને અન્ય જે સ્થાપત્યો હતા તેના બાંધકામો કઈ રીતના થયા તે વિશેની ચર્ચા આપણે આની અંદર કરવાની છે કે જેની અંદર કેવા કેવા બાંધકામો થયેલા। તો કે જે આ સમયગાળાની અંદર દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, કુવાઓ, વાવો બરાબર આ વગેરેનું છે એ બાંધકામો થયું અને આ ઉપરાંત જે મસ્જિદો હતી એનું પણ બાંધકામ છે આની અંદર સમાવેશ કરવામાં। રાજધાની બનાવી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતના કર્યો એ વિશેની વાત આપણે આની અંદર આગળ કરશું। આ ઉપરાંત બહુમોની રાજ્યનો વિસ્તાર પણ કેવી રીતના અને કોના દ્વારા છે એ થયો અને છેલ્લે પોઈન્ટની અંદર આપણે જોઈએ તો કે જે દિલ્હી સલ્તનતના જે શાસકો છે એમનો અંત કઈ રીતના થયો। તો કે 1206 થી લઈ અને 1526 સુધી એટલે કે આશરે જોઈએ તો કે 320 ના સમયગાળા દરમિયાન જે આ રાજ્ય છે એનો અંત કઈ રીતના થઈ છે તેની આપણે હવે વિગતે ચર્ચા કરીએ। આની અંદર આપણે તો કે કિલ્લાઓ અને અન્ય બાંધકામો, વિજયનગરનો સામ્રાજ્ય, બહુમનીનું રાજ્ય અને દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતના આવ્યો તે હવે આપણે વિગતે શીખીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દિલ્હી સલંતનતની અંદર ભાગ બે કિલ્લા અને અન્ય બાંધકામો વિશે જોઈએ। તો કે દિલ્હી સલંતનતની આપણે આગળ જોઈ કે સ્થાપના થઈ એમાં મુખ્યત્વે 5 વંશોએ છે એ શાસન કર્યું, ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ। આ ઉપરાંત આપણે એની રાજ્ય વ્યવસ્થા જોઈ કેટલા ભાગમાં વહેંચી હતી તો કે 3, કેન્દ્રીય શાસન, પ્રાંતિય શાસન અને સ્થાનિક શાસન। આ ઉપરાંત હવે આપણે જોવાનું છે જે સમય દરમિયાન કિલ્લા અને અન્ય જે બાંધકામો થયા જેની અંદર જોઈએ તો કે સૌ પ્રથમ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની જે નિર્માણ કરવાની જે શરૂઆત થઈ અને દિલ્હી સલ્તનતકાળ દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરો, મકાનો, બગીચા, દરવાજા, મિનારા જેવી વગેરે સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ છે એ તૈયાર થઈ ગઈ। અને આ ઉપરાંત જોઈએ તો કે જેની અંદર જે કિલ્લાઓ બંધાવવામાં આવેલા, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, જે બગીચાઓ, દરવાજા, મિનાર આ વગેરે છે એ એક કલા અને સ્થાપત્યની જે અજોડ નમૂનો કહી શકાય એવી જે કૃતિઓ બાંધવાની શરૂઆત થઈ। અને કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામના એક મસ્જિદનું નિર્માણ થયેલું જે ઐબકે બંધાવેલું હતું એટલે કે કુતબુદ્દીન ઐબક। બીજી મહત્વની ઇમારતની જો વાત કરવામાં આવે તો કે એ છે કુતુબ મિનાર। જે આ કુતુબ મિનાર છે એ કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો અને જ્યારે આ જે કુતબુદ્દીન ઐબકે છે એ મિનારા બાંધવાની શરૂઆત કરી કે જ્યારે પોતે એક જ માળ બાંધ્યો ત્યારે એમનું અવસાન થઈ ગયું અને જે આ મિનાર અધૂરો રહી ગયો। હવે આ જે અધૂરો મિનારો બાંધકામનું પૂરું કરવાનું કામ ઇલ્તુસમિસે કર્યું। કોણે કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? ઇલ્તુસમિસે પૂરું કર્યું। શરૂઆત કોણે કરી હતી? તો કે કુતબુદ્દીન ઐબકે। જ્યારે આ મિનારો એક જ માળનો બન્યો, 5 માળ બનાવવાના હતા અને એક જ માળ બન્યો ત્યાં એનો બાંધકામ કરનાર એટલે કે કુતબુદ્દીન ઐબકનું અવસાન થયું અને ઇલ્તુસમિસે આ મિનારો પૂરો કરાવ્યો હતો। ફિરોજ શાહ તુઘલુક અને સિકંદર લોદીએ તેમનો જીર્ણોદ્ધાર કરાવ્યો
અને ત્યાર પછી જીર્ણોધાર એટલે કે એનું રિનોવેશન કરવાનું કામ, જે કંઈ થોડું ઘણું કામ બાકી હતું એ તમામ વસ્તુનો જીર્ણોધાર કોણે કરાવ્યો હતો? કે ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદી. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત પણ હતી, બીજી પણ એક ઇમારત હતી, એટલે કે ઢાઈ દિનકા ઝોપડા, જે એક મસ્જિદ છે બરાબર. અને સૌ પ્રથમ આ મસ્જિદ બનાવવામાં આવેલી હતી એ પણ કુતબુદ્દીન ઐબકે નિર્માણ એટલે કે બનાવેલી હતી. એનું નામ શું હતું? તો કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવવામાં આવેલી હતી. અને જે આ મસ્જિદ છે એ ક્યાં આવેલી છે? તો કે અજમેરમાં. ઇલ્તુસમિસના સમયમાં હોઝે સમી, સમી ઈદગાહ, જુમા મસ્જિદ વગેરેનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બાંધવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર પણ, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર હોઝે ખાસનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત તુઘલુક શાસન દરમિયાન તુઘલુકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો પણ વસાવવામાં આવેલા હતા. અને આ જો સમયની વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર જે ઘણા બધા બાંધકામો થયા અને જે આ બાંધકામો છે એ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જેવા બાંધકામો છે એમાં કિલ્લાઓ, જે મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાંગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ જે વગેરેનું નિર્માણ થયેલું, અને સૈયદ અને લોદી વંશ દરમિયાન જે મકબરાઓ અને મસ્જિદોનું પણ નિર્માણ થયેલું, જેમાં બંદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ, મોઢાની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો, આ વગેરે સ્થળો છે એ મુખ્ય ગણવામાં આવે છે. અને આ ઉપરાંત જે આપણે વાત કરી એની અંદર એ વિશિષ્ટ બાંધકામો છે એ નોંધપાત્ર સ્થાન છે. કયા કયા? તો કે કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાંગરો, મકબરાઓ, પુલો, બગીચાઓ વગેરેનું જે નિર્માણ પામેલું છે એ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પછીનો પોઈન્ટ આવે છે વિજયનગરનું સામ્રાજ્ય. ક્યારે? તો કે 1206 લઈ અને 1290 અંદર જે આ વિજયનગરનું સામ્રાજ્ય છે એની રચના કરવામાં આવેલી હતી. જોઈએ આગળ તો કે તુઘલક વંશની અંદર, જે તુઘલક વંશ છે એના સમયની અંદર આગળ તો કે દિલ્હી સલ્તનતના જે વિઘટનની પ્રક્રિયાઓ હતો એનો પ્રારંભ થયેલો, કે જેની અંદર આપણે જોઈએ તો કે જે વિઘટનની પ્રક્રિયા કેવી રીતના થયેલી, તો કે લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની અને તૈમૂરના આક્રમણોના કારણે આ સ્થિતિ વધુ છે એ વર્ષણી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો છે એ પણ સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમણી, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ પણ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમણી રાજ્ય વિશે હવે થોડીક માહિતી પ્રાપ્ત કરશું. જે વિજયનગરની સ્થાપના કઈ રીતના થઈ અને ક્યાં થઈ એ વિશે જો વાત કરીએ તો કે બે ભાઈઓ હતા, જેનું નામ છે હરિહરરાય અને બીજાનું નામ છે બુકારાય. આ બે નામના ભાઈઓએ ઈસવીસન 1336ની અંદર જે તુંગભદ્રા નદી છે એ નદીના કિનારે પોતાના રાજ્યને જ રાજધાની બનાવી અને વિજયનગર નગરી છે એ વિજયનગર સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં તો આપણે જોઈએ તો કે આ જે નગરમાં ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે પણ ઓળખાતું હતું અને પાછળથી તેના સામ્રાજ્યની લશ્કરીને સફળતાના કારણે વિજેતા પ્રાપ્ત કરી, જેના કારણે વિજયનગર તરીકે ઓળખાણું. હરિહરરાય અને બુકારાય સંગમ વંશના રાજાઓ હતા અને વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશની અંદર સાલુ વંશ, તુલુ વંશ અને અરવિનુ વંશનું શાસન પણ હતું. અને હરિહર પ્રથમ અને બુકારાએ
નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવાનું મહત્વનું યોગદાન પણ એને આપેલું. અને સાલો વંશના શાસનમાં 20 વર્ષ સુધી એનું શાસન ચાલ્યું અને ત્યારબાદ તુલ્લુ વંશની સ્થાપના થઈ. અને તુલ્લુ વંશનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજા હતો કૃષ્ણદેવરાય. બાજુમાં આપને ચિત્ર આપેલું છે તે રાજા અને જે સૌથી શ્રેષ્ઠ યોદ્ધા હતો એનું નામ હતું કૃષ્ણદેવરાય. અને તુલ્લુ વંશનો નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ શાસક હોય તો એ કોણ હતું? કૃષ્ણદેવરાય. એટલે જ નહીં પણ ભારતના અનેક મહાન શાસકો બનવા માટેનું ગૌરવ પણ એને પ્રદાન થાય છે. અને કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થતાં છેવટે વહીવટી તંત્રની ઉપેક્ષા એને હતી નહીં. તેમણે રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને પણ સારામાં સારી સમૃદ્ધિ ઉપર લાવ્યા. કેટલાક અયોગ્ય વેરાઓ જે રાજ્યોની પ્રજાઓ ઉપર હતા એ પ્રજાઓ ઉપર પણ નાબૂદ કર્યા. અને વિજયનગરની પાસે જે નાગલપુર નામનું નગર વસાવ્યું તેમણે અનેકવિધ ઇમારતો બંધાવી. જે મંદિરો હતા એ મંદિરોને પણ સારામાં સારા છે શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતાના વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં પણ ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ રાજા તરીકે પણ તેઓ ઓળખાણા. અને કૃષ્ણરાયના અવસાન બાદ વિજયનગરના આંતરિક સંઘર્ષો હતા અને કાવતરા શરૂ થયા. અને 23 જાન્યુઆરી 1556 જે તાલીકોટાનું યુદ્ધ હતા એ યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના બનાવેલા સંઘની સામે જે વિજયનગર રાજ્ય હતું એ રાજ્યનો પરાજય થયો. અને આ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું. પહેલાં જેટલા ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. આજે વિજયનગર સામ્રાજ્ય જોયું આપણે 1206 થી લઈ અને 1290ની અંદર જે મહાન યોદ્ધાઓ હતા એ યોદ્ધાઓ છે એ પરાક્રમી અને સૌથી શ્રેષ્ઠ શાસક છે એ સાબિત થયા હતા. ત્યારબાદ આવે છે બહુમનીનું રાજ્ય. ઈસવીસન 1347 થી લઈ અને 1518 જે તુઘલક વંશના સમયની જો વાત કરવામાં આવે તો તુઘલક વંશના સમયમાં દખણમાં જે ફિરોજ ખાન હતો, ઈસવીસન 1347ની વાત છે, એમાં બહુમની રાજ્યની સ્થાપના કરી. અને જે આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણની રાજનીતિ ઉપર પોતે છે એ પ્રભાવ પાડેલો. અને ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યની અનેક જે બીજા પ્રદેશો હતા એ તમામ પ્રદેશો એણે જોડી દીધા. જે બહમની સામ્રાજ્ય હતું એમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન સૌથી વધારે એટલે કે નોંધપાત્ર શાસન ગણાય છે. તમને પૂછાય બહમની સામ્રાજ્યમાં સૌથી નોંધપાત્ર શાસન કોણું હતું? તો કે અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજો. મોહમ્મદ શાહ અને અહમદ શાહ બંને. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો પણ બંધાવી હતી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવાહ હતો. તેમની સમક્ષ વહીવટી તંત્રની રચના કરી અને મોહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા એણે મજબૂત બનાવી હતી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ બાદ બહમની બીજા સમયમાં રાજ્યની સત્તા તેમના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયથી જ મહમની સામ્રાજ્યનો અંત આવ્યો. અને આ જે સમગ્ર સામ્રાજ્ય હતું એમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોને વિભાજિત થઈ ગયા. અને અંતે આવે છે દિલ્હી સલ્તનત શાસનનો અંત. જે વિદ્યાર્થી મિત્રો આ દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતના થાય છે તેના વિશે હવે આપણે વિગતે જોઈએ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતબુદ્દીન એબક દ્વારા થઈ હતી.
આગળ આપણે જોયું તો કે ક્યારે, તો કે 1206 થી લઈ અને આગળ આપણે જોયું તો ક્યાં સુધી, તો કે 1526 સુધી, આશરે 320 સવા 300 વર્ષ ગણી શકાય. પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંતની સાથે આ જે શાસન છે એનો અંત આવે છે, અસ્ત થાય છે. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય એટલે કે સારામાં સારા શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનોનો પણ ગાદી એવા અને દિલ્હીના આ જે મુસ્લિમ સામ્રાજ્ય અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય અને અસ્ત અને ન્યાયનું પણ અહીંયા છે એ પતન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે દિલ્હી સલ્તનત છે બરાબર, કે જેની અંદર મહત્વના જે યોદ્ધાઓ વિશે જોયું, આ ઉપરાંત કે જેની અંદર વિવિધ વંશો છે એને શાસન કેવી રીતના કર્યું અને આ ઉપરાંત એના રાજ્યની અંદર કેવા કેવા જે નોંધપાત્ર અને જે વિશ્વ પ્રખ્યાત જગતની અંદર આજે છે પ્રખ્યાત હોય એવા ઘણા બધા બાંધકામો થયા, એ બાંધકામોની અંદર આપણે જોઈએ તો કે દિલ્હીની અંદર કિલ્લાઓ, જે મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરા, પુલો, સરાઈ, બગીચા વગેરેનું જે નિર્માણ થયું એના વિશે પણ આપણે છે એ માહિતી પ્રાપ્ત કરી. આ ઉપરાંત વિજયનગરનું સામ્રાજ્યની સ્થાપના છે કોના દ્વારા થઈ, આ ઉપરાંત જે બહમની રાજ્ય છે એ બહમની રાજ્ય અને અંતે જે દિલ્હી સલ્તનત શાસન છે એનો અંત કેવી રીતના આવ્યો તે તમામ વિગતો આપણે છે એ જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયાથી હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમારે રફ બુકની અંદર લખી અને તૈયાર કરવાનું રહેશે. જે તમામ હોમવર્ક છે એ તૈયાર કરી અને બતાવવાનું રહેશે. અહીંયાથી હોમવર્ક આપવામાં આવે છે એ તમામ હોમવર્ક વિદ્યાર્થીઓએ પોતાની રફ બુકની અંદર લખી અને તૈયાર કરવાનું છે. સ્વાધ્યાય જે આપેલું છે એ સ્વાધ્યાયની અંદર હું તમને કહું છું કે અહીંયા જોઈ લેજો, પ્રશ્ન પહેલો, પ્રશ્ન બીજો અને પ્રશ્ન ત્રીજો. પહેલો છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, એ ચાર વિકલ્પ. પછી આપેલું છે, ખાલી જગ્યા પૂરો, પહેલી બીજી ત્રીજી ચોથી, ચાર ખાલી જગ્યા. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ ત્રણ પ્રશ્ન, પહેલો, બીજો અને ત્રીજો, ત્રણે ત્રણ પ્રશ્ન તમારે રફ બુકની અંદર લખીને આવવાના છે અને પાકા પણ કરવાના છે. લખી લેજો હોમવર્ક તમારું.